दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू સ્વાતિ 4.2 દાખલા નંબર 4 અને 5 ની આપણે ચર્ચા કરવાની છે સ્વાતિ નંબર 4.2 ના ચોથા પ્રશ્નમાં તમને આ પ્રકારની આકૃતિ આપેલી છે અને આ આકૃતિમાં તમને બે પ્રશ્ન પૂછેલા છે કે આકૃતિ છે તે વક્ર છે અને જો વક્ર હોય તો તે બંધ વક્ર છે આ બે પ્રશ્ન આપણે પૂછેલા છે તો અહીં જે આકૃતિ છે તે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિને કોઈ એક જગ્યાએ બિંદુએથી શરૂ કરી અને આપણે ક્રમશઃ ચાલતા જઈએ તો સરળતાથી બીજા છેડો તેનો જોઈન્ટ થઈ જાય છે એટલે જોઈન થઈ જાય છે તો સામાન્ય રીતે વક્રની વ્યાખ્યા આપણા પાઠ્યપુસ્તકમાં કેવી રીતે આપેલી છે કે કોઈ ચોક્કસ રેખાખંડો અથવા તો કોઈ લાઈન છે તેને એક જ રેખામાં ન આવેલા હોય અને તેને ચોક્કસ પ્રકારની આકૃતિ બનાવે તો તેને વક્ર કહેવામાં આવે છે અહીં જે રેખાખંડો અથવા તો જેના વક્રના જે ભાગ છે તમામ ભાગો છે એકબીજા સાથે જોડાયેલા છે અને આ ભાગ છે એક જ રેખામાં આવેલા નથી માટે આ જે છે આકૃતિ તેને આપણે વક્ર કહી શકીએ તો પહેલો પ્રશ્ન છે કે શું તે વક્ર છે તો આપણે તેમાં એને આપણે હા પાડવી પડે કેમ કે જેના વક્રના જે અંગો છે એ અંગો એક જ રેખામાં આવેલા નથી ત્યારબાદ શું તે બંધ વક્ર છે તો કોઈ એક છેડાથી લઈને તમે શરૂ કરો તો બીજો છેડો છે એ ક્રમશઃ કોઈ પણ જગ્યાએ છેદ્યા વગર બીજા છેડા સાથે જોઈન્ટ થાય છે તો અહીં આખો જે વક્ર છે એક બંધ આકૃતિ રચે છે માટે તેને બંધ વક્ર કહી શકાય તો આ વક્ર છે તે બંધ વક્ર છે તેવો પ્રશ્ન પૂછેલો છે તેમાં જવાબ તમારો આવશે હા તો આ જ વાત થઈ ચોથા પ્રશ્નની પ્રશ્ન નંબર 5 પાંચમા પ્રશ્નમાં ત્રણ પ્રકારના પ્રશ્નો તમને વિગત આપેલી છે આ ત્રણ વિગતમાં આપણે આકૃતિ દોરવાની છે પહેલી આકૃતિ છે બંધ વક્ર જે બહુકોણ નથી બહુકોણ ન હોય અને બંધ વક્ર હોય તેવી આકૃતિ આપણે દોરવાની છે તો તમે કોઈ પણ એક લંબગોળ દોરી શકો છો જો આ છે એ બહુકોણ છે નથી બહુકોણ નથી પરંતુ વક્ર છે અને પાછો બંધ વક્ર છે લંબગોળ દોરી શકો છો વર્તુળ દોરી શકો છો વર્તુળ પણ બહુકોણ નથી છતાં તે બંધ બહુકોણ બંધ વક્ર છે તો બંધ વક્ર જે બહુકોણ નથી તો આ બંને આકૃતિ એવી છે કે બંધ વક્ર છે અને બહુકોણ નથી ખૂણા ધરાવતી નથી બીજી આકૃતિ ખુલ્લો વક્ર જે માત્ર રેખાખંડોથી બનેલો હોય ખુલ્લો વક્ર જે માત્ર રેખાખંડથી બનેલો હોય તો એમાં તમારે વક્ર ખુલ્લો બનાવવાનો છે અને રેખાખંડથી બનાવવાનો છે માનો કે આ પ્રમાણે આપણે સિગ્માની એક આકૃતિ લઈ લઈએ તો આ એક વક્ર બનાવ્યો આ વક્ર છે તે રેખાખંડોથી બનેલો છે 1 2 3 અને 4 4 રેખાખંડોથી અને ફરીથી આ બાજુ તમે જોશો તો તમને તે ખુલ્લો વક્ર દેખાય બંને છેડા છે એકબીજાને ભેગા થતા નથી તો ખુલ્લો વક્ર જે રેખાખંડથી બનેલો હોય ત્રીજો પ્રશ્ન છે કે બે બાજુવાળો બહુકોણ બહુકોણમાં 3 કે 3 થી વધુ ખૂણા હોય છે અને 3 કે 3 થી વધુ ખૂણામાં બે બાજુ વાળો કોઈ પણ બહુકોણ ક્યારે બની શકતો નથી શા માટે બે બાજુથી માત્ર એક જ ખૂણો બની શકે કોઈ પણ બે બાજુ તમે લઈ શકો તો બે બાજુથી માત્ર એક ખૂણો બની શકે બે બાજુમાં એકથી વધારે ખૂણો બની શકતો નથી તો બે બાજુ વડે જે બહુકોણ છે એ બહુકોણ બનાવવો શક્ય નથી તો આપણે જવાબમાં લખશું કે બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી તો આ પ્રમાણે પ્રશ્ન 4 અને 5 વિદ્યાર્થી મિત્રો એ પૂરો થાય છે જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો આ ઉપરાંત વિડીયો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ